પંડિત યુગના સર્જક કવિ અને વિવેચક મોટે ભાગે એવા બકા ઠાકોર ના જીવન અને કવનની અહીંયા આપણે ચર્ચા કરીએ. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર 1869 થી 1952 સુધીના સમયગાળાના આ એક કવિ અને નિરંજન ભગત એમના વિશે કહે છે કે શું જીવનમાં શું કવનમાં બળવંતરાય એટલે ખુદ વફાઈ એમની જીવનયાત્રા અને કાવ્યયાત્રાનો માર્ગ મનવપૂત હતો. એ માર્ગના એ એકલયાત્રી હતા. મનુષ્ય તરીકે અને કવિ તરીકે બળવંતરાય આત્મનિષ્ઠ આત્મપ્રતિષ્ઠ હતા. એમનામાં ખોટ આત્મશ્રદ્ધા હતી, અનન્ય આત્મબળ હતું. એ બલિષ્ઠ બક ઠાકોર હતા. બક ઠાકોર એ નામોચ્ચારમાં જ કેટલું બધું બળ છે. નિરંજન ભગતનું આ વાક્ય બહુ અહીંયા પ્રસ્તુત પણ છે. એટલે એમની બક ઠાકોર જ્યારે ગુજરાતી સાહિત્યમાં આવ્યા ત્યારે ગુજરાતી સાહિત્યની દિશા જુદી હતી, અને આવે છે પછી ગુજરાતી સાહિત્યની દિશા બદલાય છે. મોટે ભાગે તો બક ઠાકોર પંડિત યુગ અને ગાંધી યુગ વચ્ચેના સંક્રાંતિકારના કવિઓમાં છે. કવિ નાનાલાલની ઉર્મી કવિતા વિશેષતઃ લખાતી હતી, અને એને કારણે કવિતામાં ઉર્મિલતાનું તત્વ વધારે હતું. આ બહુ સમજવા જેવો મુદ્દો છે. કવિતામાં ઉર્મિલતાનું તત્વ એટલું બધું હતું કે એ કવિતા બધી પોચટ હતી, માત્ર કાલ્પનિક ઉર્મિ, અને એને સામે છેડે જઈ અને બક ઠાકોરે ગુજરાતી કવિતાને વિચાર પ્રધાન કવિતા આપી. એમને એવું કહ્યું કે કવિતા વિચાર પ્રધાન હોવી જોઈએ. એમ કહીને એમને કહ્યું કે પુષ્કળ કવિતા માત્ર પોચટ આંસુ સારતી, પુષ્કળ કવિતા માત્ર બલિહારી ભાષા હતી. એટલે કવિતા ઉર્મિમય હોય એ જ અગત્યનું નથી, અને સાથે સાથે એ કવિતા છે એ કવિતા કોઈ વિચાર ના આપે, બોધ ના આપે, તો એ કવિતાને એવો કવિતા ગણતા નથી. એટલે વિચાર પ્રધાન કવિતાને પલટી નાખે છે. એના પછી એમના જીવનની બે ત્રણ વાતો. એમનો જન્મ સાક્ષર પેઢીની વિલક્ષણ પ્રતિભાઓમાં ઈસવીસન 1869માં ભરૂચમાં, ભાવનગર, મુંબઈ અને પૂના કોલેજમાં એમને ઉચ્ચ અભ્યાસ કર્યો, અને પૂનામાં 1889માં BA થયા ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે. તે કોલેજમાં દક્ષિણ ફેલો તરીકે નિમાયા. ત્યારબાદ રાજકોટમાં રાજકુમાર કોલેજમાં 10 વર્ષ જેટલો સમય, અજમેરની સરકારી કોલેજમાં અને પૂનાની ડેક્કન કોલેજમાં 26 વર્ષ જેટલો સમયગાળો ઇતિહાસના પ્રોફેસર તરીકે કામ કર્યું. નિવૃત્તિકાળમાં વડોદરામાં એ ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે પણ જોડાયેલા રહ્યા. એ અને કાંત આ બંને મિત્રો હતા. એટલે કાંતે પોતાનો પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ છે એનું પહેલું કાવ્ય ઉપહાર લખ્યું છે. એ બહુ મહત્વનું છે. હવે એમના સાહિત્યમાં આપણે ડોકિયું કરીએ, સાહિત્ય સર્જનમાં, તો પહેલું કાવ્ય સર્જન. તો કાવ્ય સર્જનમાં એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ ભણકારા છે, અને ભણકારા કાવ્ય સંગ્રહ 1951માં આપે છે. અને આ ભણકારા કાવ્ય સંગ્રહમાં 3 પ્રકારની કવિતાઓ છે, પ્રકૃતિ, પ્રણય અને ચિંતન. એ 3 પ્રકારના ભાગો આમાં છે. બીજું, અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સોનેટ કાવ્ય તરીકે સોનેટ કાવ્ય ભણકારા એ બક ઠાકોરે આપ્યું. એટલે સોનેટના એ પિતા કહેવામાં આવે છે. ભણકારા સોનેટ એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ અહીંયા બની રહે છે. એના પછી તો ભણકારા નામના કાવ્ય સંગ્રહમાં એમના બીજા સોનેટો પણ છે, કે વધામણી છે, જૂનું પિયરઘર છે, વર્ષાની એક સુંદર સાંજ, મોગરો, પ્રેમની ઉષા,
એ પ્રણય ભાવને લગતા નિરૂપતા કાવ્યો છે. પછી અમુક કાવ્યો ચિંતન પ્રધાન પણ છે, એટલે એકમાત્ર કાવ્ય સંગ્રહ ભણકારાથી ગુજરાતી સાહિત્યમાં જેઓ પ્રખ્યાત થયા છે એવા બકા ઠાકોરની આ કવિતા સમૃદ્ધિ હતી. પછી એનું બીજું મહત્વનું પાસું એ છે કે વિવેચક તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. 1917માં ઠાકરે ભણકારા અને ધારા 1 અને 1927માં ધારા 2 પ્રગટ કરી. 1935માં મારા સોનેટ એમ 3 કાવ્યગ્રંથો આપ્યા. તે ત્યારે અને પછી રચાયેલી તમામ કાવ્યકૃતિ સમાવી લેતો એ કાવ્ય સંગ્રહ ભણકારા. એમના બધા જ કાવ્ય સંગ્રહોનું ભેગું સંપાદન ભણકારામાં થયું છે. પછી એ વિવેચન ગ્રંથો આપે છે. કવિતા શિક્ષણ નામનો એમનો ગ્રંથ છે. લિરિક, વિવિધ વ્યાખ્યાનો, પ્રવેશકો, નવીન કવિતા વિશેના વ્યાખ્યાનો, આ બધી વાત એમના વિવેચનમાં આવે છે. એમના મતે વિચાર પ્રધાન કવિતા તે જ દ્વિજોત્તમ જાતિની કવિતા, એટલે ઉત્તમ કવિતા છે, આ એમનો મત છે. પછી લિરિકમાં ઉર્મિ કાવ્ય વિશે અંગ્રેજીમાં આપેલું છે, પણ એની ઐતિહાસિક સમજ આપણે ત્યાં ગુજરાતીમાં પહેલવહેલી બકા ઠાકોર આપે છે. એટલે આ અંગે કેટલીક, એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યની સાહિત્યમાં જે વિવેચકો છે, એ વિવેચકોમાં નવીન પ્રકારના વિવેચકોમાં વિચાર પ્રધાન કવિતા એ એમની પાસેથી મળે છે. એટલે નર્મદ પણ એ હળોળમાં થોડુંક વિચાર પ્રધાન કવિતાની વાત કરે છે, અને એના પછી આ સર્જક એના ઉપર ભાર મૂકે છે. આજન્મ પ્રયોગ રહીને જીવનના અંત સુધી કાવ્યની સાધના ચાલુ રાખીને તેઓ ગુજરાતી કવિતાના પથદર્શક રહ્યા એવું જયંત પાઠકનું વિધાન અહીંયા યથાર્થ સરે છે. એટલે આ રીતે વિવેચકો માટે એમને બે શબ્દો બીજા આપ્યા, કલા સખી અને શાસ્ત્ર સખી. પહેલા નહોતા એવા નવીન શબ્દો અમને આપે છે. એટલે સાહિત્ય મીમાંસામાં એમનું પ્રદાન બહુ મહત્વનું છે. કવિ તો છે, પણ સાહિત્ય મીમાંસક તરીકે, એક વિવેચક તરીકે પણ એનું આજે મૂલ્ય છે.